નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચથી સમાચાર મળી રહ્યા છે અંકલેશ્વર ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ તૂટી પડતા મુખ્ય ડાઉનલાઇન મુંબઈ અમદાવાદ દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર અઢી કલાકથી ઠપ થઈ ગયો છે દિવાળીના તહેવારો અને વેકેશન વચ્ચે જ સોમવારે રાત્રે આઠ કલાકે અંકલેશ્વર ભરૂચ રેલવે સેન્ક્શન વચ્ચે પચ્ચીસ હજાર વોટનો ઓવરહેડ કેબલ તૂટી પડતા ડાઉનલાઇનનો ટ્રેન વ્યવહાર સ્થગિત થઈ ગયો છે ઘટનાને લઈને મુંબઈ તરફથી અમદાવાદ અને દિલ્હી જતો ટ્રેન વ્યવહાર અટકી જતા ભરૂચ ખાતે તેજસ એક્સપ્રેસને અઢી કલાકથી અટકાવી રાખવામાં આવી છે ખાસ કરીને ટ્રેન નંબર વન ટુ નાઇન એટ નાઇન દાદર અજમેર સુપરફાસ્ટ ટ્રેનના ગાર્ડે સાત કલાક અને અઠ્ઠાવન મિનિટે ઓએચઇ કેબલ બ્રેક થયો હોવાની જાણકારી આપતા પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનનો સ્ટાફ સમારકામમાં જોતરાઈ ગયો હતો વડોદરા ડિવિઝન અને ભરૂચ અંકલેશ્વર દ્વારા ઓએચઇ વાન સાથે મેન્ટેનન્સ કાફલાને મોકલી તૂટી ગયેલા ઓવરહેડ કેબલને દુરસ્ત કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે કે ઘટનાને લઈને મુંબઈ તરફથી આવતી અને વડોદરા દિલ્હી અમદાવાદ જતી રાતની આડત્રીસ જેટલી ટ્રેનો તેના સમય કરતા વિલંબિત થવાની રેલવેએ શક્યતા વ્યક્ત કરી છે મુખ્ય ડાઉન લાઇનમાં આડત્રીસ જેટલી ટ્રેનોને અસર થતાં પાંત્રીસ હજારથી વધુ મુસાફરોને વેકેશનમાં મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે